હેમલિનનો વાંસળીવાળો. ઘણી જૂની એક વાત છે, હેમલિન નામનું એક નાનું શહેર હતું અને આ શહેર એક મોટી નદીના કિનારે વસ્યું હતું, જે ખૂબ જ સુંદર તો હતું જ, પણ ત્યાં ખૂબ જ શાંતિ હતી. પણ 50 વર્ષ પહેલા અહીંયા લોકોએ આ શહેરને કૂડા કચરાથી ખરાબ કરી દીધું હતું. એ બધો જ કચરો પોતાના ઘરની બહાર રસ્તા પર ફેલાવી દેતા હતા. મેયરે પણ આ વાતને નજરઅંદાજ કરી દીધી, જેનું પરિણામ એ આવ્યું કે આખું શહેર ઉંદરોના ત્રાસથી ત્રાસી ગયું અને હેમલિનના લોકોને ઉંદરોને કારણે ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડ્યો. ઉંદરો નાના બાળકોને બટકા ભરતા હતા, વાસણમાં પડેલી વસ્તુઓને પણ ખાઈ જતા હતા અને બધો જ સામાન તીતર બીતર કરી નાખતા હતા અને બૂટ અને ટોપીને પોતાનું ઘર બનાવતા હતા અને બધી જગ્યાએ પોતાના કર્કશ અવાજથી ઘર અને બહારનું વાતાવરણ ખરાબ કરી નાખતા હતા. શહેરના બધા જ નાગરિક મદદ માટે મેયરના ઘર પર પહોંચ્યા. ઉંદરડાથી બચાવ, ઉંદરડાથી બચાવ, ઉંદરડાથી બચાવ, ઉંદરડાથી બચાવ. આ બધો જ ઘોંઘાટ સાંભળીને મેયર બહાર આવી ગયા. શું વાત છે? અમને જોઈએ છે કે આ ઉંદરડાથી અમને જલ્દીથી જલ્દી છુટકારો મળે, નહીતર અમે તમને મેયરના પદથી બરખાસ્ત કરશું. અમે જલ્દી જાનો ઉપાય મેળવવા એક સભા બોલાવીશું, અમને થોડો સમય આપો. મેયરની વાત સાથે બધા જ સહેમત થયા. મેયરે સભાસદની એક મીટિંગ રાખી. ઘણા સમય સુધી ચર્ચા કર્યા પછી પણ આ વાતનો કોઈ નિકાલ ન મળી શક્યો. પણ ત્યાં જ કોઈએ દરવાજો ખટખટાવ્યો. અંદર આવો. દરવાજો ખુલતાની સાથે એક માણસ અંદર આવ્યો. આવો અજીબો ગરીબ માણસ આજ સુધી કોઈએ જોયો નહોતો. એણે અલગ જ કપડાં પહેરી રાખ્યા હતા, જે અડધા લાલ અને અડધા પીળા હતા. એ એકદમ પાતળો અને થાંભલાની જેમ લાંબો હતો. એની આંગળીઓ વાંસળી પર સરસ રીતે ફરતી હતી. શું તું સર્કસથી ભાગીને આવ્યો છે? આ સાંભળીને બધા જ હસવા લાગ્યા. હું વાંસળી વાળાના નામથી ઓળખાઉં છું. મારી પાસે એવો જાદુ છે કે હું કોઈ પણ પ્રાણીને વશમાં કરી શકું છું, જેમ કે રેંગવા વાળા, તરવા વાળા, ઉડવા વાળા કે પછી દોડવાને ચાલવા વાળા. હું મારી આ કલા નુકસાન પહોંચાડવા વાળા પ્રાણીઓ પર ઉપયોગ કરું છું, જેમ કે વિંચુ, દેડકો, ગિલોડી, સાપ અને ઉંદરડા. ઉંદરડા? તું ઉંદરડાને બોલાવી શકે છે? પણ અમને કેવી રીતે વિશ્વાસ આવશે? મેં ઘણા શહેરોને હેરાન કરતી મોટી મોટી મધમાખીઓથી મુક્ત કર્યા છે અને એક શહેરને તો મેં ચામડ ચીડિયાઓથી મુક્ત કર્યા છે. હું આખી દુનિયા ફરીને લોકોને આવા ખતરનાક જીવોથી બચાવું છું. ઠીક છે, તો પછી તારી કળાથી અમને ઉંદરડાથી મુક્ત કર. શરૂ કર. ઠીક છે સાહેબ, પણ એના માટે શું તમે મને 1000 સોનાના સિક્કા આપશો? હા હા, કેમ નહીં, જે તું કહે. શું કહો છો મારા સભાના સદસ્યો? બધાએ મેયરના નિર્ણયને માન્ય રાખ્યો. તારું કામ શરૂ કર. વાંસળીવાળો બહાર નીકળીને મલકાયો અને એણે વાંસળી બહાર કાઢી અને એક સુંદર મધુર ધૂન વગાડવા લાગ્યો અને માનો જાણે જાદુની જેમ બધા જ ઉંદર ઘરની બહાર નીકળવા લાગ્યા. બૂટમાંથી પણ અને ટોપીમાંથી પણ એ પોતાનું બધું જ ખાવાનું ભૂલીને બહાર આવ્યા. કાળા રંગના ઉંદર, ભૂરા રંગના ઉંદર, સફેદ રંગના ઉંદર બધા જ વાંસળીવાળાની પાછળ ચાલવા લાગ્યા. ધીમે ધીમે બધા જ ઉંદર શહેરની બહાર નીકળી તે નદીની પાસે આવી ગયા. હેમલિનના લોકો આ અજીબો ગરીબ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ઓહો, વાંસળીવાળો વાંસળી વગાડતા વગાડતા નદી પાસે પડેલા પથ્થર પર કૂદી ગયો અને જોત જોતામાં બધા જ ઉંદર પણ એક પછી એક પાણીમાં કૂદવા લાગ્યા. બધા જ ઉંદર પાણીમાં ડૂબી ગયા અને એક પણ ઉંદર બચ્યો નહીં. હેમલિન શહેર ઉંદરથી મુક્ત થઈ ગયું. અરે વાહ, બધા ઉંદરડા ચાલ્યા ગયા, બધા ઉંદરડા ચાલ્યા ગયા, અરે વાહ. વાંસળીવાળો પોતાનું ઇનામ લેવા મેયર પાસે આવ્યો. મેં મારો વચન પૂરો કર્યો, હવે તમે પણ તમારો વચન પૂરો કરો, મને મારું ઇનામ આપો. તે સાચે સરસ કામ કર્યું છે, પણ 1000 સોનાના સિક્કા આવા મામૂલી કામ માટે ખૂબ વધારે છે. હું નહીં આપી શકું, હું તને આટલું મોટું ઇનામ નહીં આપી શકું. તમે તમારું વચન તોડી રહ્યા છો. હું તને ફક્ત 100 સોનાના સિક્કા આપીશ, જે એક દિવસના કામ માટે બરાબર છે. આ ખોટું છે.
હવે હું તમને બતાવીશ કે હું શું કરી શકું છું. તારા જેવો મામૂલી વાંસળી વાળો આ શહેર ને શું નુકસાન પહોંચાડી શકે છે? તારું ઇનામ લે અને ચાલતો થા. વાંસળી વાળો ત્યાંથી ચાલતો થયો અને એણે એની વાંસળી કાઢી અને મોઢામાં રાખી અને ધૂન વગાડવા લાગ્યો. અને આ વખતે એની ધૂન ક્યાંક જુદી જ હતી. એક એક કરીને હેમલીના નાના નાના બાળકો વાંસળી વાળાની ધૂન થી મોહિત થઈ ગયા. વાંસળી વાળો આગળ વધતો ગયો અને બાળકો એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. બાળકોના મા બાપ અને સગા સંબંધીઓ પણ ધૂનથી એટલા આશ્ચર્યચકિત થઈ ગયા અને ઉભા ઉભા જોતા જ રહ્યા, કાંઈ ના કરી શક્યા. વાંસળી વાળાની ધૂને એ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જોત જોતામાં એ વાંસળી વાળો નદી પાર કરીને ગુફા તરફ આગળ વધ્યો અને જેવો એ ગુફાની પાસે આવ્યો, એ ગુફાનો ગુપ્ત દરવાજો ખુલ્યો. વાંસળી વાળો અંદર જતો રહ્યો અને નાના છોકરાઓ પણ એની પાછળ પાછળ અંદર જતા રહ્યા. ગુપ્ત દરવાજો ફરીથી બંધ થઈ ગયો, પણ એક છોકરો પાછળ રહી ગયો હતો, કેમ કે લંગડા તો ચાલતો હતો. જ્યારે વાંસળીની ધૂન બંધ થઈ ત્યારે લોકો ગુફાની પાસે દોડતા દોડતા આવ્યા. ત્યાં એમને એક જ છોકરો નજરમાં આવ્યો અને બાકીના છોકરાઓ વિશે એને પૂછ્યું. એ બધા જ ગુફામાં ચાલ્યા ગયા અને મારા પહોંચવા પહેલા ગુફાનો દરવાજો બંધ થઈ ગયો. પણ તમે બધા એની પાછળ કેમ ગયા? એ વાંસળી વાળાએ અમને વચન આપ્યું કે અમને એવી દુનિયામાં લઈ જશે જે ઘણી બધી ચોકલેટ બિસ્કિટ અને કેક ઝાડ પર મળશે. અને વાંસળી વાળાએ મને એમ પણ કહ્યું કે હું મારા પગથી દોડી શકીશ. અને અચાનક સંગીત રોકાઈ ગયું અને મેં જોયું કે હું તો પહાડની સામે ઉભો છું. બધા જ લોકો ઉદાસ થઈ ગયા અને બાળકો માટે રડવા લાગ્યા. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. મારા દીકરા, પાછું આવી જા, પાછું આવી જા. એ બધાએ મેયરને બોલાવ્યા અને એમના પર આરોપ લગાવ્યો. મેં પણ મારો છોકરો ગુમાવ્યો છે. હું મારા કર્યા માટે માફી માંગુ છું. હું તમારા માટે 1000 સોનાના સિક્કા લઈ આવ્યો છું. અમને અમારા બાળકો પાછા આપી દો. તમે જ્યાં પણ હો પાછા આવી જાઓ વાંસળી વાળા. બધા જ લોકો હેરાન થઈ ગયા જ્યારે વાંસળી વાળો ગુફાની પાછળથી ચાલીને એમની સામે આવ્યો. એને જોઈને બધાને રાહત મળી. ઓહ, સારું થયું તું પાછો આવી ગયો. અમારા બાળકો ક્યાં છે? ઈ બધા જ સુરક્ષિત અને મજામાં છે. તમે વચન પૂરું કરો ને એ લોકો પાછા આવી જશે. મેયરે જેવા જ 1000 સોનાના સિક્કા વાંસળી વાળાને આપ્યા, ગુફાનો દરવાજો તરત જ ખુલી ગયો. બાળકો દોડતા આવ્યા અને પોતાના માતા પિતાને વળગી પડ્યા. વાંસળી વાળા, હું મારા શહેર તરફથી તારો આભાર માનું છું. અમને ઉંદરડાથી મુક્તિ આપવા માટે આભાર, અને અમારા બાળકો પાછા આપવા માટે પણ. આજ પછી હું મારું વચન ક્યારેય નહીં તોડું. પણ તમે તમારા છોકરાઓ ખવડાવી દેશો અને ઉંદરડા ફરીથી આવી જશે. શું? શું કહ્યું? પણ કેમ? તમારું શહેર ખૂબ જ ગંદુ છે, જેના કારણે ઉંદરડા અને કીડા મકોડા પણ આવે છે, અને એ તમારા શહેરમાં બીમારીઓ ફેલાવે છે, જેના કારણે તમારા છોકરાઓ બીમાર પડશે અને તમે એમને ગુમાવી બેસશો. આ શહેરના મેયર હોવાથી હું આ શહેરને સાફ રાખવાની જવાબદારી લઉં છું. અમે કચરાને ડબ્બામાં જ નાખીશું. આ શહેરમાં ઉંદર અને બીમારીને ફેલાવવાથી બચાવવા માટે અમે કાંઈ પણ કરી શકીએ છીએ. હા, હા, એ સાચું કહે છે. સાચું બોલે છે. ઠીક છે, તો હવે મારો જવાનો સમય થઈ ગયો છે. બાય બાય. વાંસળી વાળો શહેર છોડીને ચાલ્યો ગયો અને હેમલિન શહેર ફરીથી બની ગયું એક સાફ સુંદર શહેર, જેવું 50 વર્ષ પહેલા હતું.